હે ગાંધીનગર, હું છું નંદિની બાળક અને તમે જોઈ રહ્યા છો હે ગુજરાત ન્યૂઝ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાયઓવર પાસે કેટલાક પ્રવાસી મજૂરો જોડે મુલાકાત કરી. કેટલાક ફોટોઝમાં રાહુલ ગાંધી ફૂટપાથ પર બેસીને વાત કરતા જોવા મળી રહ્યા છે. આ પહેલા રાહુલ ગાંધીએ શનિવાર એટલે કે 16 મેના રોજ વિડીયો કોન્ફરન્સથી ફરી મીડિયા સાથે વાત કરી અને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પ્રવાસી મજૂરો તથા ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરવા જોઈએ. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી દરમિયાન ન્યાય યોજના અંતર્ગત ન્યૂનતમ આવક આપવાનું કહ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારથી ન્યાય યોજનાને કેટલાક સમય લાગુ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું, મજૂરો અને ગરીબોની મદદ કર્યા વિના અર્થવ્યવસ્થા પાછી પાટા પર આવી શકશે નહીં. તેમણે સરકારની મનરેગાના કાર્ય દિવસ વધારીને 200 દિવસ કરવાની અપીલ કરી. રાહુલ ગાંધીએ કહ્યું, રસ્તા પર ચાલવાવાળા પ્રવાસી મજૂરને લોનની નહીં પરંતુ પૈસાની જરૂર છે. આજે સરકારની સાવકારની જેમ કામ ન કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલાનું ભારત અને અત્યારનું ભારત બંને અલગ અલગ. આથી ગામમાં તેમના માટે મનરેગા અને શહેરમાં ન્યાય યોજના હોવી જોઈએ, જેનાથી તેમના બેંક અકાઉન્ટમાં કેટલાક પૈસા મોકલવામાં આવે. સરકાર ઈચ્છે તો ન્યાય યોજનાને અમુક સમય માટે લાગુ કરી શકે છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે મારા મત મુજબ સરકારે 3 ટર્મમાં એટલે કે શોર્ટ, મીડ અને લોંગ ટર્મમાં કામ કરવું જોઈએ. શોર્ટ ટર્મમાં ડિમાન્ડ વધારો, ભારતના મજૂરો અને નાના વેપારીઓને બચાવો અને તેમનો રોજગાર અને આર્થિક રીતે મદદ આપો. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કેરળમાં કોરોના વાયરસ પર કંટ્રોલની પ્રશંસા કરી અને તેમણે કહ્યું, તે મોડર્ન સ્ટેટ છે અને બાકીના રાજ્યોને તેમણે ઘણું શીખી શકે છે. પ્રવાસી મજૂરના મુદ્દા પર કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અને બીજેપી સાંસદ જયંત સિન્હા વચ્ચે ઘણી ચર્ચા થઈ. મનીષ તિવારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે 4 કલાકની નોટિસ પર આખા ભારતમાં લોકડાઉન કર્યું. આ જ કારણોસર પ્રવાસી મજૂરોની હાલત ખરાબ છે, તે ઘરે જવા મજબૂર છે. તેમણે પણ કહ્યું કે મજૂરોના ખાતામાં સીધા પૈસા કેમ નથી મળતા. જયંત સિન્હાએ જવાબ આપતા કહ્યું કે આ રાજનીતિનો સમય નથી. અમને ખબર છે કે લાખો મજૂર રસ્તા પર છે. આવામાં રાજનીતિની જગ્યાએ હળી મળીને તેમની મદદ કરવી જોઈએ. આ ઉપરાંત જયંત સિન્હાએ કહ્યું કે કેન્દ્ર સરકાર જેટલી બને તેટલી મજૂરોને મદદ કરી રહી છે. હવે રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં વધારે ટ્રેન ચલાવવાની માંગ કરવી જોઈએ. આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ હે ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.